देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों आज गैस विषय बात करनी है। घना लोग आखी जिंदगी गैस ना रोग थी पीड़ाय से, खाधा पछी ब्लॉटिंग थी जाए, पेट फूली जाए, गैस ऊपर चढ़े तो ओढ़कार आए, पाछड़ गुदा वाटे पण गैस निकलतो होय छे। घणी वक्त तो साहेब एवो गैस थी जाए तो आखा घर में आरोटवू पड़े एटलो बधो, अने वायुनो स्वभाव दुखावो करवानो छे, भयंकर दुखावो थाय। मित्रों ए गैस ज्यारे पड़खामां भराई जाए, हार्ट ऊपर जाए, त्यारे हार्ट एटेकना लक्षणों आपणने देखाय छे। ए तो गैसनी वेदना जेने अनुभवी होय ने एने खबर होय के केटली भयंकर वेदना होय छे। मित्रों आ गैस जे छे ने आयुर्वेद मित्रों हमेशा कोई पण रोगना मूळमां जाय छे, એના કોઝને પકડે છે। અને સીધી વાત છે કે તમે કોઝને દૂર કરો ને તો એની ઇફેક્ટો એની જાતે દૂર થઈ જાય। જ્યારે ઘણી દવાઓ, ઘણી પેથીઓ છે, ઘણી જે ટ્રીટમેન્ટ છે એ ઇફેક્ટને સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપે છે। એટલે કે ભાઈ દુખાવો થયો તો પેઇન કિલર લઈ લો, ડાયક્લોપેરા લઈ લીધી, દુખાવો મટી, પણ દુખાવો સાને લીધે થયો છે એ કોઝને દૂર કરો। મિત્રો કોઈ છોડ હોય એ છોડના ધોરી મૂળને તમે કાપી નાખો અંદરથી તો છોડ એની જાતે સુકાઈ જાય, અને છોડને તમારે કાઢવો છે પણ ઉપરથી ડાળી કાપો તો એ તો પાછો ફૂટ ફૂટ જ થાય। આયુર્વેદ આ કહે છે કે રોગના મૂળમાં જાઓ અને મૂળમાંથી એના કોઝને દૂર કરો તો ઇફેક્ટ જે છે ને એની જાતે ખલાસ થઈ જશે। એટલે મિત્રો આપણે જાણવું જોઈએ કે ગેસ થવા પાછળનું કારણ શું, કયા એલિમેન્ટ્સથી આપણને ગેસ થાય છે। મિત્રો તો એક વાત નંબર એક ખાસ યાદ રાખજો, હાઈ પ્રોટીન। મિત્રો કાર્બોહાઈડ્રેટ અને ફેટ એ બે કરતાં પ્રોટીનના કણો મોટા હોય છે ને હાર્ડ હોય છે, એટલે અંદરની જે ડાયજેશન સિસ્ટમ જે છે એને પ્રોટીનના કણો તોડવામાં વધારે મહેનત પડે છે। એટલે જેની પાચન શક્તિ મંદ હોય, ડાયજેશન સિસ્ટમ વીક હોય, સ્વાભાવિક રીતે એનું જે પાચન તંત્ર છે એ પ્રોટીનને પચાવી શકતું નથી મિત્રો, અને એમાંથી જે આંતરડામાં ગેસ બને છે મિથેન નામનો, એ જ ગેસ આપણને ભયંકર દુખાવો આપે છે અને એના લીધે જ બ્લોટિંગ થાય છે। એટલે સૌથી મહત્ત્વનો ફાળો ગેસ કરવામાં હાઈ પ્રોટીનનો છે। જો તમે ગેસની બીમારીથી પીડાતા હોય તો હાઈ પ્રોટીનના ખોરાકો કાયમ માટે મરતા સુધી બંધ કરી દો મિત્રો, એ નહીં ખાઈએ તો મરી નહીં જવાય, અશક્તિ નહીં આવે, કારણ કે કાર્બોહાઈડ્રેટ ને ફેટ તો આપણે લઈએ જ છે, આ બોડીને ચલાવવા માટે કાર્બોહાઈડ્રેટની જરૂર છે। પ્રોટીન તો 18-20 વર્ષ સુધી આ બોડીને ડેવલપ કરવા માટે, પછી પ્રોટીનની જરૂર નથી, પછી જે સામાન્ય 50 ગ્રામ જેવું જે પ્રોટીન છે તો સામાન્ય અનાજમાંથી આપણને મળી, હાઈ પ્રોટીન લેવાની જરૂર નથી। અને હાઈ પ્રોટીન શામાંથી મળે છે, નંબર એક છે સોયાબીન, પછી છે રાજમા, પછી છે વાલ, પછી છે ચના, ટૂંકમાં મગ સિવાયના બધા જ કઠોળ છોડી દેવાના, જેને પેટમાં ગેસ થતો હોય, બ્લોટિંગ થતું હોય એને, એકલા મગ, અને મગ પણ વધારે પ્રમાણમાં નહીં, થોડા પ્રમાણમાં જ ખાવા, મગનું પાણી લેવું, બાફેલા મગ ખાવા, મગનું શાક ખાવું, પણ કેવા થોડા, એ પણ જો પેટ ભરીને ખાશે ને તો એ ગેસનું કારણ બનશે, પણ મગ એકલા ખાવાની છૂટ આયુર્વેદે આપી છે। એ સિવાયના બધા જ કઠોળની આયુર્વેદમાં જેને ગેસનો પ્રોબ્લેમ છે એની સ્પષ્ટ ના પાડી છે। પછી ડેરી પ્રોડક્ટમાં ચીઝ, બટર અને માખણ, એ ત્રણ હાઈ પ્રોટીન છે, આ ત્રણ વસ્તુ કોઈ દિવસ ગેસવાળાએ ના ખાવી જોઈએ મિત્રો, પ્રોટીનવાળી વસ્તુ બંધ કરી દેવાની। અને નંબર બે છે ગેસનું કારણ છે ફાઈબર, હાઈ ફાઈબર। મિત્રો ફાઈબર ડાયજેસ્ટ થતો નથી, જ્યારે ફાઈબરવાળો ખોરાક વધારે લેવામાં આવે ત્યારે જેને ગેસનો પ્રોબ્લેમ ના હોય, તંદુરસ્ત માણસ હોય ને એને પણ પેટમાં ગેસ થાય વધારે પ્રમાણમાં લેવામાં આવે, તો મજબૂત પાચન શક્તિવાળો જો હાઈ ફાઈબર લે ને તો એને પણ આંતરડામાં ગેસ થાય છે મિત્રો। એટલે જેને ગેસનો જે રોગી છે એને ફાઈબરવાળા ખોરાકો, સામાન્ય જે ફાઈબરની જરૂર છે એ અનાજમાંથી અને લીલા શાકભાજી અમેથી આપણને મળી જાય છે, હું કહું એટલી વસ્તુ નહીં ખાવાની, શાકભાજીમાં કોબી, ફ્લાવર
आ बेने बिल्कुल तिलांजलि आपी दो, हाई फाइबर छे, गैस करशे। भाजी में पालकनी भाजी ए गैस वर्धक छे मित्रों, थोड़ी लेशो तो वांधो नथी, पण पेट भरीने गैसना दर्दी होय पेट भरीने खावी नहीं, ए सिवायना लोको खाशे एनो वांधो नथी, एमने वांधो नहीं आवे। अने फ्रूट में मित्रों, फ्रूट में जामफळ जे छे ए गैस वर्धक छे, हाई फाइबर छे, कब्जियातवाड़ा लेशे तो अमृतनुं काम करशे, पण जेने पेटनी गैसनी बीमारी छे ए जो लेशे तो एना माटे पॉइजन बनशे। એટલે ફ્રૂટમાં એ છે, ત્યાર પછી સફરજન છે, સફરજન થોડું લેશે તો વાંધો નથી, પણ ગેસનો દર્દી જો પેટ ભરીને સફરજન ખાશે તો એ ઇનડાઇજેશન કરશે, કારણ કે સફરજન અને દાડમ એ આપણી મળ પ્રવૃત્તિ છે અને રોકનાર છે, સ્તંભન કહ્યું છે, દાડમ અને સફરજન એ બે વસ્તુ જે છે ઝાડા બંધ કરે છે, બંધ કરવાનું કામ કરે છે, એટલે આંતરડાની પેરેટેલિક મૂવમેન્ટ જે ડાઉન કરે છે મિત્રો। એટલે કબજિયાતવાળાએ પણ બહુ ઓછા પ્રમાણમાં લેવું જોઈએ, ગેસ અને કબજિયાતવાળાએ દાડમ અને આ બે વસ્તુ ઓછા પ્રમાણ લેવાય, પણ ઓછા પ્રમાણમાં। ત્યાર પછી કેળા અને ચીકુ એ ઘણાને ગેસ કરે છે, ઘણાને નથી કરતા, પ્રકૃતિ પર આધાર રાખે છે, એ હાઈ કાર્બોહાઈડ્રેટ છે, ઘણા લોકોને કાર્બોહાઈડ્રેટથી ગેસ થતો હોય, એવા એક કેળું ચીકુ નહીં ખાવ, ઘણાને નથી ગેસ કરતો તો ખાવામાં વાંધો નથી। બટાકા, તો બટાકા અમુક લોકોને ગેસ કરે છે અને અમુક લોકોને ગેસ નથી થતો, એ પ્રકૃતિ પર આધાર રાખે છે। જો બટાકાથી ગેસ થતો હોય તો ગેસ એ બટાકા તમારે છોડી દેવાના કાયમ માટે, અને બટાકાથી જો ગેસ ના થતો હોય તો લેવામાં કોઈ વાંધો નથી, કારણ કે એમાં હાઈ પ્રોટીન નથી, હાઈ ફાઈબર નથી, માત્ર કાર્બોહાઈડ્રેટ છે, પણ અમુક લોકોને એ ગેસ કરે છે અને અમુકને નથી કરતા। પણ હાઈ પ્રોટીન અને હાઈ ફાઈબરવાળા જે ખોરાક છે એ જે લોકો ગેસના રોગી છે એમને કાયમ માટે છોડી દેવાના, તો મિત્રો અડધું દર્દ, અડધી બીમારી તમારે આ પરેજીમાં મટી જશે, પછી દવા કરવાની જરૂર નહીં રહે। મિત્રો, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં, ઉન તમે આ ધરતી પર આયા અને 60-70-80 વર્ષનું જીવન જીવી અને ઉન તમે અહીંયાથી એક દિવસ ચાલ્યા જવાના, આ એક એક આ કુદરતનો સનાતન સિદ્ધાંત છે, સનાતન પણ કડવું સત્ય છે મિત્રો। એટલે મને તમને જે મનુષ્ય અવતારના વર્ષો મળ્યા છે એ મનુષ્ય અવતારના વર્ષોમાં હું વારંવાર કહું છું કે બીજું કશું ના કરો તો કશું નહીં, પણ મન વચન કાયાથી કોઈ પણ જીવને, જીવ માત્રને સુખ આપવાનો પ્રયત્ન કરજો, અને સુખ આપશો મિત્રો તો એ બીજાને આપેલું સુખ હજાર ગણું સુખ આપણને કુદરત પાછું આપશે, અને એ જ પુણ્યનું ભાથું મારીને તમારી સાથે આ ધરતી છોડીને જઈશું ત્યારે આવશે, એ જ કામ લાગશે। બાકી આ બધા ભૌતિક સુખો જે છે ને, એ ભૌતિક સંપત્તિ, સાધનો, સંબંધો બધું અહીં રહેવાનું છે। પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના, મનહર પટેલના, જય ભારત, જય હિન્દ।